મુંબઈની ગ્લેમરની દુનિયા છોડી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી સરપંચ પદ માટે ચૂંટણી લડેલ મોડેલ અભિનેત્રી એસ્ટ્રા પટેલ ખૂબ ચર્ચામાં રહી હતી. ત્યારે મોડેલ અભિનેત્રી એસ્ટ્રા પટેલ સામે ફરી સંખેડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ નોંધાતા અટકાયત કરવામાં આવતા મોડેલ ફરી ચર્ચામાં આવી છે. બે દિવસ અગાઉ કાવીઠા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં થયેલ બબાલ બાદ એસરા પટેલે સરપંચ અને તેના પતિ અને પુત્ર સામે નિર્વસ્ત્ર કરવાના ઈરાદે ઓઢણી ખેંચ્યાના આરોપ સાથે સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એસરા પટેલની ફરિયાદને લઈને સંખેડા પોલીસ સરપંચ પતિની અટકાયત કરી હતી. તે બાદ કાવીઠા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જ્યોતિબેન સોલંકીએ પણ જાતિવાચક અપશબ્દો બોલી સાડી ખેંચ્યાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવતા મોડેલ એસ્ટ્રા પટેલ સામે એટ્રોસિટીની ફરિયાદ થતાં અટકાયત કરાઈ છે. પિતા નરહરી પટેલ, નંદુભાઈ પટેલ, રાજેન્દ્ર પટેલ, મહેશભાઈ રબારી, દેવરાજભાઈ રબારી, સંદીપસિંહ રાજ સોલંકી અને વિપુલભાઈ પટેલ સામે આઈપીએસની કલમ 143, 147, 149, 354 ખ, 306, 2 અને એટ્રોસિટી એક્ટ 3(1) NRS મુજબ ફરિયાદ નોંધાઈ છે. આ અગાઉ કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનના દિવસે સાંજે બબાલ થતાં એસરા પટેલ સહિત 12 લોકો સામે સરપંચ પતિએ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ફરિયાદ અંગે હાઈકોર્ટમાં રાવ કરતા તપાસ ઉપર રોક લાગી છે. પરંતુ છેલ્લા બે દિવસ પહેલાં ગ્રામસભામાં બબાલ થતાં બંને પક્ષે સામસામે ફરિયાદ થતાં મોડેલ અભિનેત્રી એસરા પટેલની અટકાયત કરવામાં આવી છે. સરપંચ પદની ચૂંટણીના પરિણામ જાહેર થતાં એસરા પટેલે 129 મતોથી ચૂંટણી હારી ગઈ હતી. પરંતુ બે બે વાર એટ્રોસિટીના ગુન્હા નોંધાતા મોડેલ અભિનેત્રી એસરા પટેલ સતત ચર્ચામાં રહી છે. દર્શક મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.